Oh નમસ્કાર મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો હું તમને આપવાનું છું તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ કેવી રીતે બનાવી શકાય છે તો મિત્રો આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માટે એક એપ્લિકેશનની જરૂર પડે છે જેનું નામ છે એલાઇટ મોશન તેની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો અહીંયા મિત્રો મેં ટેક્સ ઇફેક્ટ માટે એક પ્રિસેટનો યુઝ કર્યો છે પ્રિસેટની લિંક મેં નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં એક પાસવર્ડ આપેલો છે પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી જશે તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે તો ચાલો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ પ્રથમ તમારે એલાઇટ મોશનને ઓપન કરી દેવાનું રહેશે ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે સાઇઝ આપેલી છે નવ પોઈન્ટ સોળ તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ક્રિએટ પ્રોજેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા સોંગને એડ કરવા માટે જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ઓડિયો વાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે સોંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ઈમેજ છે તેને એડ કરવાની રહેશે તો ઇમેજને એડ કરવા માટે જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે ઇમેજને સિલેક્ટ કરી દેવાના રહેશે તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળો આઈકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઈમેજ એડ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો તમારે જે ઇમેજ છે તેની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે કરવા માટે અહીંયા મિત્રો તમારે લાસ્ટમાં જતું રહેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે બેકગ્રાઉન્ડ ઇફેક્ટને એડ કરવાની રહેશે તો બેકગ્રાઉન્ડ ઇફેક્ટને એડ કરવા માટે સિમ્પલી અહીંયા જે પ્લસવાળો ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેકગ્રાઉન્ડ ઇફેક્ટ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું બેકગ્રાઉન્ડ ઇફેક્ટને સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં જે મટિરિયલ યુઝ કરી છે તેની લિંક નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં જે લાઇટિંગ ઇફેક્ટ છે તેને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો જે વાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાના રહેશે જોઈ શકો છો આ પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા ઇફેક્ટ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે બ્લેન્ડિંગનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલું છે લાઇટન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા પહેલા નંબરનું ઓપ્શન આપેલું છે સ્ક્રીન તેના પર ક્લિક કરશો તો અહીંયા બેકગ્રાઉન્ડ ઇફેક્ટ એડ થઈ જશે તો જોઈ શકો છો કે અહીંયા આપણી બેગ્રાઉન્ડ ઇફેક્ટ લાગી ગઈ છે ત્યારબાદ હવે મિત્રો આપણે જે બ્લેક કલરની શેડો ઇફેક્ટ છે તેને એડ કરવાની રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસવાળું આઈકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે શેડો ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાનું તમારે ક્લિક કરશો તો અહીંયા શેડો ઇફેક્ટ એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જતું રહેવાનું રહેશે તો અહીંયા હું સ્ટેટસની લાસ્ટમાં જતો રહું છું ત્યારબાદ અહીંયા મિત્રો જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા શેડોની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ છે તેને એડ કરવાની રહેશે તો ટેક્સને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસવાળો ઓઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો અહીંયા જે પ્લસવાળો ઓઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે ટેક્સનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઇન પ્રમાણે ટેક્સને લખી દેવાનું રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે ટેક્સ્ટને લખી દીધી છે ત્યારબાદ અહીંયા ઉપર જે કલરનો ઓપ્શન આપેલો છે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે વ્હાઇટ કલર આપેલો છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા હું વ્હાઈટ કલરને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તેની બાજુમાં ફોન્ટની સાઇઝનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે જોઈ શકો છો આ ઓપ્શન ઉપર ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સાઇઝ વધારી દેવાના રહેશે આ રીતે તો અહીંયા મિત્રો તમારી અનુકૂળ પ્રમાણે તમે સાઇઝ વધારી શકો છો ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો જે પહેલાં નંબરનો ઓપ્શન આપ્યો છે ફોન સ્ટાઇલનો તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમે ફોન સિલેક્ટ કરી શકો છો તો અહીંયા હું આ ફોન્ટને સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ અહીંયા મિત્રો આ ટેક્સને તમારે આ રીતે એડજસ્ટ કરી અને અહીંયા નીચે લાવી દેવાના રહેશે તો અહીંયા આપણે થોડી સાઈઝ મોટી કરી દઈએ તો સાઇઝ ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે આ રીતે સાઇઝ મોટી કરી દેવાની રહેશે ઠીક છે મિત્રો તો આ રીતે તમારે સાઇઝ મોટી કરી અને અહીંયા એડજસ્ટ કરી દેવાની રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયાથી આપણે બેગ જતા રહીશું બેગ ગયા બાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને સોંગની લાઇન પ્રમાણે એડજસ્ટ કરવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે આ ટેક્સને એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તો પહેલાં તમારે પ્લે કરી દેવાનું રહેશે પ્લે કર્યા બાદ અહીંયા મિત્રો તમારે જે ટેક્સ છે તેને સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું ઠીક છે મિત્રો તારીખે તમારે સોંગની લાઈન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા મિત્રો મેં સોંગની લાઇન પ્રમાણે ટેક્સને એડજસ્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જે આ ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે પ્લસવાળો એક આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા નીચે ઓપ્શન આપેલું છે ડુપ્લિકેટ લેયર તેના પર ક્લિક કરી દેવાના રહેશે તો અહીંયા ટેક્સની કોપી થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો જે આ ટેક્સ આપેલી છે તેને આ રીતે સોંગની લાઈન પ્રમાણે એડજસ્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને એડ કરવા માટે અહીંયા જે ટેક્સ આપેલી છે બીજા નંબરની તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે તો અહીંયા હું જે બીજા નંબરની ટેક્સ આપેલી છે તેના પર ક્લિક કરી દઉં છું ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો નીચે ઓપ્શન આપેલું છે એડિટ ટેક્સ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે સોંગની લાઇન પ્રમાણે બીજી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બીજી ટેક્સને પણ લખી દીધી છે તો અહીંયાથી આપણે બેગ જતા રહીશું તો મિત્રો આ રીતે તમારે સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દેવાની રહેશે તો અહીંયા હું થોડો વિડીયો સ્કીપ કરી લઉં છું અને સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો મેં સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સને લખી દીધી છે ત્યારબાદ હવે મિત્રો આપણે ટેક્સની ઇફેક્ટને એડ કરવાની રહેશે તો સિમ્પલી તમારે અહીંયાથી બેગ જતું રહેવાનું રહેશે તો અહીંયા હું બેગ જતો રહું છું ઠીક છે મિત્રો બેગ ગયા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા જે પ્રોજેક્ટનો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમે જે પ્રિસેટ ડાઉનલોડ કરશો તેનું નામ છે ન્યૂ ટેક્સ ઇફેક્ટ કરીને નામ છે જોઈ શકો છો આ રીતે નામ બતાવશે તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ છે તો અહીંયા મિત્રો જે ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવા રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનો ઓપ્શન આપેલો છે નીચે જોઈ શકો છો આ ઓપ્શન તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો તમારે જે ત્રણ ડોટ બતાવે છે તેના પર ક્લિક કરી અહીંયા મિત્રો જે પેલો ઓપ્શન બતાવે છે કોપી ઇફેક્ટ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ કોપી થઈ જશે ત્યારબાદ અહીંયાથી તમારે બેગ જતું રહેવાનું રહેશે બેગ ગયા બાદ અહીંયા મિત્રો તમારે જે સ્ટેટસ એડિટ કરતા હતા તેને ઓપન કરી અહીંયા જે પહેલાં નંબરની ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો જે ઇફેક્ટનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે જોઈ શકો છો ઓપ્શન તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો અહીંયા હું તમને એકવાર પ્લે કરીને બતાવી દઉં છું જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ ઇફેક્ટ લાગી ગઈ છે તેવી જ રીતે તમારે જે બીજી ટેક્સ આપેલી છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇફેક્ટનો ઓપ્શન આપેલું છે નીચે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન બતાવે છે તેના પર ક્લિક કરશો તો અહીંયા ઇફેક્ટ પેસ્ટ થઈ જશે તો મિત્રો આ રીતે તમારે સોંગની લાઈન પ્રમાણે બધી ટેક્સ્ટ છે તેમાં ઇફેક્ટને પેસ્ટ કરી દેવાની રહેશે તો અહીંયા મિત્રો મેં બધી ટેક્સમાં ઇફેક્ટને પેસ્ટ કરી દીધી છે ત્યારબાદ હવે મિત્રો જે આ સ્ટેટસ છે તેની બોર્ડરને એડ કરવાની રહેશે તો બોર્ડરને એડ કરવા માટે સિમ્પલ અહીંયા જે પ્લસવાળું આઇકોન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બોર્ડરને સિલેક્ટ કરી દેવાની રહેશે તો અહીંયા હું બોર્ડરને સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા મિત્રો મેં બોર્ડરને સિલેક્ટ કરી દીધી છે ત્યારબાદ અહીંયા જે પ્લસવાળો આઈકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે તો અહીંયા બોર્ડર એડ થઈ જશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે સ્ટેટસની લાસ્ટમાં જઈ અને અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડરની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે બ્લેન્ડિંગનો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો ઓપ્શન આપેલો છે લાઈટન તેના પર ક્લિક કરી પહેલાં નંબરનો ઓપ્શન આપેલું છે સ્ક્રીન તેના પર ક્લિક કરશો તો અહીંયા બોર્ડર એડજસ્ટ થઈ જશે તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી સેવ કરવા માટે અહીંયા ઉપર જે કોર્નરમાં જે ઓપ્શન આપેલું છે છે તેના પર ક્લિક કરી અહીંયા જે પહેલા નંબરનો ઓપ્શન આપેલો છે વિડીયો તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો નીચે ઓપ્શન આપેલો છે એક્સપર્ટનો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ક્લિકશો તો અહીંયા વિડીયો એક્સપર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડી વાર વેટ કરી લેવાની રહેશે ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો સિમ્પલી આ સ્ટેટસને સેવ કરવા માટે અહીંયા નીચે ઓપ્શન આપેલું છે સેવનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત